સૌ મિત્રોને મારા પ્યાર ભરાયા નમસ્કાર આજે ફરી આપણે વાર્તાના માધ્યમથી મળીએ વાર્તાનું શીર્ષક છે ખિસકોલી બહેનની હોળી તળાવના કાંઠે એક ખિસકોલી રહેતી હતી તળાવને સામે કાંઠે એક જમરૂખનું ઝાડ હતું અને આ ખિસકોલીને જમરૂખ બહુ ભાવે પણ તે તરીને સામે કાંઠે જઈ ન શકે હવે એક દિવસ કોઈએ નાળિયેર વધેરી અને એનો અડધો ભાગ જે હોય ને એ તળાવમાં ફેંકી દીધો હતો અને એ ભાગ હોડીની જેમ એમાં તરવા લાગ્યો હતો ખિસકોલી જ્યારે પાણી પીવા ગઈ ને ત્યારે એની નજર નાળિયેરની હોડી ઉપર પડી અને તે એક ઝાડની ડાળખી લઈ અને હોળીમાં કૂદી પડી ડાળખીનું હલેસું બનાવી અને તે હોળી હંકારવા લાગી ધીમે ધીમે હલેસા મારતી તે સામે કાંઠે આવેલા જમરૂકના ઝાડ તરફ ઉપડી સામે કાંઠે પહોંચી કૂદકો મારી અને તે ઝાડ ઉપર ચડી ગઈ મીઠા મીઠા જમરૂક પેટ ભરીને ખાધા અને બીજા હોળીમાં ભરી અને હોળીને હલેસા મારી અને આ કાંઠે પોતાના ઘરે પાછી આવી તે ઝાડ ઉપર એક બુલબુલ પણ રહેતું હતું તેણે બાઈને જમરૂક લાવતા જોઈ તે ઉડીને ખિસકોલી પાસે ગયું અને જમરૂક માગ્યું ખિસકોલીએ એને પ્રેમથી આપ્યો જમરૂખ ખૂબ જ મીઠું હતું અને એટલે બુલબુલ પણ ખૂબ ખુશ થઈ ગયું બીજે દિવસે ખિસકોલી પોતાની હોળી તૈયાર કરી અને હલેસા મારવા જતી હતી ત્યાં જ બુલબુલ બોલ્યું કે ખિસકોલીબેન હું તમારી જોડે આવું મને પણ જમરૂક બહુ ભાવે છે ખિસકોલીયા હા પાડી બંને હોડીમાં બેસી ગયા થોડીક વાર બુલબુલ શું મારે તો થોડીક વાર હલે હલેશું મારે બે પાણીમાં છપછબિયા કરે એકબીજા ઉપર પાણીની છોડો ઉછાડે અને આનંદ કરે અને આ રીતે બે બહુ મજા કરે પછી તો જ્યારે પણ મન થાય ત્યારે અને બુલબુલ બે હોડીમાં હલેસા મારી અને જમરૂક ખાવા ઉપડી જતા અને ખૂબ આનંદ કરતા મિત્રો મજા આવી ને આભાર આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ